દેશ વિદેશમાં વખણાતો ઈડરિયો ગઢ આજે એ અસામાજિક તત્વોથી ઘેરાઈ ચૂક્યો છે ત્યારે રજાના દિવસોમાં આવતા પર્યટકો પોતે અસુરક્ષિત હોવાનો અહેસાસ કરી ચૂક્યા છે ત્યારે ઈડર ગઢ પર અને તરેટી પાસે પોલીસ પોઈન્ટ મૂકવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે ઈડરિયા ગઢ ઉપર આવતા પ્રવાસીઓને લુખ્ખા તત્વોનો ભય સતાવી રહ્યો છે જ્યારે સલામત ગુજરાતની વાત કરતા હોય ત્યારે ઈડરિયા ગઢ ઉપર આવતા પ્રવાસીઓ પોતાને અસલામત હોવાનું મહેસૂસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વાત કરીએ દેશ વિદેશમાં વખણાતો ઈડરિયા ગઢની આ ગઢને નિહાળવા માટે હજારોની સંખ્યામાં બહારથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે રજાઓ દરમિયાન અને જેમાં ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસોમાં પ્રવાસીઓ ઈડરિયા ગઢની મુલાકાત લેતા હોય છે પરંતુ અહીં આવતા કેટલાક પ્રવાસીઓનું કહેવું છે કે ગઢ ઉપર કેટલાક લુખ્ખા તત્વોએ અડ્ડો બનાવી દીધો હોવાથી પોતે અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા છે અને કેટલીક વખત તો આ લુખ્ખા તત્વોની ગેંગ એકલી આવતી જતી મહિલાઓને જોઈને પોતાની હલકી માનસિકતાની હદો પણ વટાવતા હોય છે ત્યારે જો ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં પણ લુખ્ખા તત્વો દ્વારા પ્રવાસીઓના વાહનોના કાચ તોડી નાખવાના બનાવો સામે આવ્યા હતા ત્યારે ઈડરિયા ગઢ પર મોબાઈલ ફોનના નેટવર્ક પણ ઓછા આવે છે ત્યારે અસામાજિક તત્વો દ્વારા જો કોઈની સાથે ગેરવર્તન અથવા કોઈ પણ પ્રકારની ઘટના બને તો પોલીસનો સંપર્ક કરવો મુશ્કેલ બની રહે છે તેને લઈ ગઢ પર અને ગઢ તરેટી પાસે પોલીસ પોઈન્ટ મૂકવા માટે ઉગ્ર માંગ ઉઠવા પામી છે પરંતુ ગઢ ઉપર આવતા લોકો સુરક્ષિત રીતે હરીફરી શકે તે માટે અહીં જો તંત્ર દ્વારા પોલીસ ચોકી કે પછી પોલીસ પોઈન્ટ મૂકવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું જીલ રાવલ ZSTV સાબરકાંઠા હવે ઈડરિયા ગઢ ઉપર સૌથી પહેલાં તો વાત કરું તો એક તો ખનનના કારણે પબ્લિક ઓછી થઈ ગઈ છે આવવાની અને બીજો આ ગુંડા તત્વો કોક અસામાજિક તત્વો કોક નશેડી ગંજેરી એવા લોકો ઈડર ગઢ ઉપર આવતી બહારની પબ્લિકને સતાવવાના આ એક મહિનામાં લગભગ બે બનાવ બની ચૂક્યા છે પહેલાં બે વર્ષ પહેલાં ઉપર ચોકી હતી પોલીસની એ ઉઠાઈ લીધી અત્યારે ત્યાં ચોકીની ખાસ જરૂર છે અને એવરી એક એક કલાકે અહીં આગળ જો પોલીસ પેટ્રોલિંગ થાય તો અમારા હાથ મળે એવું છે અને જો આ વધતું રહ્યું તો ઉપર પ્રવાસીઓ બી ઘટી જશે અને ઈડરની ઇમ્પ્રેશન બી ઘટી જશે જાણવા મળ્યું છે કે ઈડરિયા ગઢ પર મોબાઈલના નેટવર્ક પણ ઓછા આવે હા એટલે અમે એવું છે કે ઉપર કદાચ કોઈ પ્રોબ્લેમ થયો કોઈને કંઈ તકલીફ થઈ કોઈ લેડીઝની છેડતી થઈ કે ગમે તે કોઈ બનાવ બન્યો તો એનો કોઈ કોન્ટેક કરો પોલીસ કોન્ટેક કરવો હોય કે કોઈને બોલાવો તો ક્યાંથી બોલાવી શકે કેમ કે પહાડના કારણે ત્યાં નેટવર્ક આવતું નથી તો એની વ્યવસ્થા ના હોય તો આપણે પોલીસ ચોકી ઉપર હોવી જરૂરી છે પોલીસના માણસો એકથી બે માણસો નીચે અને બે માણસ ઉપર હોવા જરૂરી છે નહીંતર આ આપણી ધરોહરના જે જોવા માટે દર્શન કરવા માટે મંદિરોમાં કે જે આ પ્રવાસી આવે છે એમને ઓછા થશે આમ બી ખનનના કારણે ઓછા થયા છે અને અત્યારે વધારે ઓછા થશે સાથે સાથે જાણવા એવું પણ મળ્યું છે કે ટૂંક સમય અગાઉ થોડા સમય અગાઉ અસામાજિક તત્વો દ્વારા પ્રવાસીઓની ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા એ વાત જૂની છે કે ઉપર પ્રવાસીઓ ફરવા ગયા અને નીચે ઉતરતા હતા એ દરમિયાન અહીંયા આગળ બે ત્રણ છોકરાઓ ભેગા થઈને કંઈ એના અંદર કોઈ વસ્તુ પડેલી હતી પર્સ જેવી વસ્તુ તેને લેવાનો પ્રયત્ન કર્યો કાચ તોડી નાખેલો એને પણ